निज ज्ञान ज्ञान गोविंद ओळख्या टळी गयो देह अभिमान। तो संत सट को लाग्या विन्या ने रीजे नहीं कीरतार, आयड़ी भूमरी बने तो नर ने कटली वार। सतगुरु महाराज नी तो आ संतो महापुरुषों की वाणी अपने घणू समझाई जाए से। जारे संत ने सटको लागे कि संत सटको लाग्या विना रीजे नहीं कीर्तार, ईयळनी भमरी बने तो नरने केटली वार। जारे भमरी ईयळने डंख मारे अने जो भमरी गुंडलो उड़ी जाए, ईयळ गुंडलो उड़ी जाए तो भमरी एने लेती नथी। कारण के आपणे संतो महापुरुषो जो शब्द बोलता होय અને એની સામે નજર રાખી અને ઝાડ થઈને શબ્દ સાંભળીએ અને ગ્રહણ કરીએ તો જીવનમાં કંઈક ઉતરે અને તો એ સંતોને સંતપણું આવે। જો ઈયળ ગુંડલું ઓળી જાય તો ભમરી એને ન લઈ જાય, પણ સામે ઝાડ થાય તો ભમરી એને લઈ અને એક દરમાં નાખી દે અને રોજ ડંખ મારે। સંતો મહાપુરુષો રોજ ડંખ મારે છે, શબ્દોના બાણ મારે છે, અને જિજ્ઞાસુ જેવું છે એ જો ઘાયલ થાય તો એને સંત ગતિ આવે, નકર આ શબ્દો સાંભળે અને ગુંડલું ઉડી જાય તો કામ બને એવું નથી। કારણ કે આ સંતો મહાપુરુષોના શબ્દો આ જીવનમાં ઉતાર્યા જેવા છે, જેમ સ્વાતિનો વરસાદ વરસે અને માછલી દરિયામાંથી આમ ઉસળે અને જેમ બુંદ મોઢામાં લઈ લે અને પછી મોઢું એ બંધ રાખી અને તળી આવી જાય, જો ફૂલું થઈ જાય તો ફટાક્યો થઈ જાય, એમાં સંતો મહાપુરુષોના શબ્દો ગ્રહણ કરવા એને વાગોળવા જીવનમાં ઉતારવા। કારણ કે આપણે ઢોરાને કંઈક સારો દઈને તો એ સારો દીધો હોય તે ખાય અને પછી બેઠું બેઠું વાગોળે, એમ આપણને જયારે સમય મળે ત્યારે આ શબ્દો શું કહેવા માંગે છે એને વાગોળવા પડે। કારણ કે એક શબ્દ ગુરુદેવ કા અનંત થકે, એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિશાર થકે મુનિજન પંડિતા જાકો વેદ ન પામે પાર। સદગુરુ મહારાજે એક જ શબ્દ આપ્યો છે, જે શબ્દ આપણને આપ્યો છે એ શબ્દને જીવનમાં ઉતારવો, એ શબ્દ શું કહેવા માંગે છે। કારણ કે 3.5 કલાકની ગાડીમાં આપણને એક નામ જ સમજાવવામાં આવ્યું। કારણ કે જો નામ સમજણીમાં આવી જાય તો બેડો પાર થઈ જાય, તો આ જગતમાં નામ સિવાય બીજું કઈ છે જ નહીં, પણ ગળે ઉતરતું કેમ નથી? કારણ કે એક આંધળો હોય અને જમવા બેસે એટલે એને દૂધ પાક આપે, હવે આંધળો પડખે પૂછે છે કે આ દૂધ કેવું હોય, તો એ કે બગલાના પાક જેવું હોય, હવે આંધળા એ બગલો ક્યાંથી જોયો હોય, હવે કે બગલાના પાક જેવું હોય તો એ કે બગલો કેવો હોય, તો એને હાથ ભાઈ આમ કર્યો કે બગલો આવો હોય, હાથ ફેરવો પછી કે આ તો ગળા હેઠળ કેમ ઉતરે? તો આ સંતો મહાપુરુષોના શબ્દો છે એ સમજણમાં આવે તો ગળા હેઠે ઉતરે, નકર આ નામ સમજણમાં આવે નહીં તો ગળા હેઠે ઉતરે કેમ? આખી ગાદીમાં આપને સમજાવ્યું અને છેલ્લે ગુરુ મહારાજે કીધું કે ભાઈ સમજાય તો ગુરુ ભાવ રાખજો, નકર વધો કે દ્યાનાની માધવ કલ્યાણાની, એ આપણે યાદ રહી ગયું। આખી ગાદીમાં જે કીધું છે એ કાંઈ યાદ ન રહ્યું અને છેલ્લે આ કીધું એ યાદ રહી ગયું કે ઓધો કા દેનાણી માધુ કલ્યાણાણી, સમજાય તો ગુરુભાવ રાખજો, કારણ કે સમજાણું જ નથી તો ગુરુભાવ કેમ રહે? કારણ કે પોતાનો અહમ આડો આવે છે કે આ તો
હું જાણતો જ તો આ તો મને ખબર જ હતી. જો ખાલી થઈને ગુરુ શરણે જાય, માટલું ખાલી હોય તો પાણી હમાય, એમાં ગુરુ શરણે જો ખાલી થઈ જાય તો અમૃત પાણી એમાં હમાય, નકર ઘડો ખાલી રહી જાય. આખી રાત વરસાદ વરસે પણ ઊંધો ઘડો હોય તો પાણી હમાય નહીં. પછી સવારમાં પાડોશીને પાણી ભરવા જાય, તે કે આખી રાત વરસાદ વરસ્યો ને કેમ પાણી ભરવા જાય, તે કે ઘડો ઊંધો રહી ગયો હતો. એમાં આપણા ઘડા ઊંધા નો રહી જાય, કારણ કે સંતો મહાપુરુષો ના શબ્દો સાંભળવા માટે તાલાવેલી હોવી જોઈએ, કંઈક જિજ્ઞાસા હોવી જોઈએ. અઢળક જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે, સદગુરુ મહારાજે જેમ છે તેમ આપણને સત્ય રાહ બતાવ્યું છે, જીવન મુક્તિ માટેનો માર્ગ બતાવ્યો છે, અમર પદ પામી જવાય એવું આ એક અમર નામ છે. તો અમર નામને વરવું હોય તો આ શબ્દો ગ્રહણ કરવા પડે સદગુરુ મહારાજના જે શ્રી, કારણ કે આપણે ગુરુ શરણે તન મન ધન અર્પણ કર્યું, પણ હજી આપણને એ છૂટતું નથી. એટલે કૃષ્ણ ભગવાન ગીતામાં કહેશે કે બધા ધર્મને છોડીને તું મારો ધર્મ અપનાય. હવે એ શું એને કીધું, બધા ધર્મને છોડીને મારો ધર્મ અપનાય એટલે, કારણ કે કાનનો ધર્મ શું છે, શબ્દ સાંભળવો. આ ઇન્દ્રિયોના પોતપોતાના ધર્મ છે, તો કાનનો ધર્મ છે સાંભળવો, આપને એમ થાય છે કે હું સાંભળું છું. આંખનો ધર્મ છે જોવું, તો આપને એમ થાય કે હું આ જોઉં છું. આ તો દરેક ઇન્દ્રિયોનો પોતપોતાનો ધર્મ છે, તો આ ધર્મ છોડી અને સદગુરુના શરણે જવાનો છે, પોતાનો ધર્મ અપનાવવાનો છે કે તું આ દેહ નથી, આ ઇન્દ્રિય તું નથી. તું આનથી કંઈક પર છો, કારણ કે તું એક સત્ય છો, અખંડ છો, અવિનાશી છો. તારા સ્વરૂપની જાગૃતિ કરાવી છે, તો એ જાગૃતિ તારા જીવનમાં રહેવી જોઈએ, કારણ કે સાક્ષી સ્વરૂપે તું પોતે જ છો. કારણ કે આપણે ગમે એ કંઈક કરતા હોય ને તો મનમાં કંઈક જુદા વિચારો આવે, એ પોતાનું સાક્ષી સ્વરૂપ છે, એને ઓળખવાનો છે. એ આ દેહમાં આ ઘટોઘટની અંદર રમી રહેલો છે, ઘટમાં અને પટમાં એ સભર છે કે તારા ઘટમાં ગોવિંદ બોલે બહાર એને સિદ્ધ ખોળે. આ ઘટોઘટની અંદર બોલે છે, પણ આપણી ગતિ કેવી છે કે બહાર એને આપણે ખોળવા માટે જઈએ છીએ. તો બહાર જ્યાં સુધી ખોળવા જશું ત્યાં સુધી મેળ પડે એવું નથી. એટલે વાણીમાં કીધું કે સુખદેવ જોગી જન્મ ના ત્યાગી, રાગી હે જનક સવાય, રાગીએ ત્યાગી કો જ્ઞાન બતાયા, આ તેમ દિયો ઓળખાય, ગુરુજી કો મહિમા કયો ન જાય, જેના નિગમ નીતિ ગુણ ભાઈ. હવે સુખદેવ જન્મના ત્યાગી, જયારે એનો જન્મ થયો ત્યારે એ ભાગવા મળ્યા, તો એના પિતાજી એમ કે છે કે તું જાતો ભૂલે જા, પણ તું ગુરુ કરતો જનકને કરીએ. હવે એ તો મહાન જ્ઞાની હતા, છતાં એને એમ થયું કે પિતાજીએ કીધું છે ગુરુ કરતો જનકને કરીએ, તો એ જનક પાસે જાય છે. હવે જનક પાસે જાય છે તો જનક તો રાજા હતા, વૈભવ વિલાસમાં સુતેલા, તો સુખદેવને એમ થયું કે આ મને હું જ્ઞાન કરશે. ઉમરામાં એને ઊંઘ આવી ગઈ અને સપનું શરૂ થયું, સપનામાં એ આમ કેરી પાડવા ગયા ત્યાં ઉમરો ઉપર ભટકાણું. તો જનક રાજા એમ કહેશે કે આ કેરી ખાધી,
સુખદેવ વિચારમાં પડી ગયા કે આ તો હોતા છે અને કે આને કેમ ખબર કે આવું મને સપનું આવ્યું. પછી એ વાત કરે છે કે મારા પિતાએ કીધું છે કે ગુરુ કરતો જનકને કરીએ. સારું કે તારે ગુરુ કરવાના છે. હવે જનક રાજાએ એને સપન ભોગ જમવા માટે દીધા અને ઉપર એક શિલા બાંધી એ કાસા તાતણે. હવે સુખદેવ જમવા બેસે છે પણ એનું સુરતા છે ને શિલા માથે, કે આ માથે પડશે તો ભૂકા કાઢ નાખે હીરાવા દે. સપન ભોગ ખાઈ લીધા પણ હું ખાધો એ ખબર રહી નહીં. જનક રાજા પૂછે છે હું ખાધું, તે કે ખબર નથી હું ખાધું. એ તો કે તારું ધ્યાન ક્યાં હતું, તે કે આ ઉપર શિલા બાંધી એમાં મારું ધ્યાન ન્યા હતું. પછી કે આલ્યા પાણી દૂધનું પવાલું અને દૂધ લઈ અને ગામ ફરતો આટો માર નગર સરસાએ અને એમાંથી એક ટીપું દૂધ ઢોળવું ન જોઈએ. હવે દૂધ લઈને અને નગર સરસામાં જાય, નગરમાં આટો મારે છે. આટો મારે છે તો આખો નગર ફર્યા અને આવ્યા તો જનક રાજા પૂછે છે કે નગરમાં શું જોયું, કે નગરમાં મેં ક્યાંય જોયું જ નથી. તો તારું ધ્યાન ક્યાં હતું, કે આ દૂધના કટોરા ઉપર. જો આવી તારી સુરતા રહે, જો આવી સુરતા હોય તો શબ્દ ગ્રહણ થાય. કારણ કે એની સુરતા એવી હતી એટલે જનક રાજાને એને પછી ગુરુ કર્યા. એમ એને આત્માને ઓળખાણ કરાઈ ગઈ. કારણ કે જનક રાજા વૈદેહી કહેવાના અને સદગુરુ મહારાજ આપણને એમ કહે છે કે આપણે બધા વૈદેહી છીએ. દેહ હોવા છતાં વૈદેહી, કારણ કે દેહ હતી તો બાદબાકી નાખી છે સદગુરુ મહારાજે. આ દેહની બાદબાકી કરી છે, આ દેહની બાદબાકી કરી એટલે આપણે વૈદેહી. પણ એમાં પાછું આપણે આપણી સુરતા આપણું કેવી રહેશે, પાછું પકડાઈ જાય છે. તો આવો મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે તો આવું આપણે સદગુરુ મહારાજનું જ્ઞાન છે કે તને મળ્યો મનુષ્ય અવતાર હડિયું કાઢે હરે તને નહીં મળે રે. તને મળ્યો મનુષ્ય અવતાર હડિયું કાઢે હરે તને નહીં મળે. તારો મનુષ્ય જાના મળે જાય ભજન તું કરી લે ને ગુરુદેવનો રે. તારો મનોષણમાયણ જાય ભજન તો કરે લેને ગુરુદેવનો રે. દેવી દેવલા પૂજા થકે શું થયું રે. દેવી દેવલા પૂજા થકે શું થયો રે. પથ્થર પૂજે નહીં આવે પાર ભજન તું કરી લે ને ગુરુદેવનો રે. પથ્થર પૂજે નહીં આવે પાર ભજન તું કરી લે ને ગુરુદેવનો રે. ગંગા ગોમતી નાયા થકે શું થયો રે. ગંગા ગોમતી નાયા થકે શું થયો રે. તારા મનનો તે મેલ નવ જાય ભજન તું કરી લે ને ગુરુદેવનો રે. તારા મનનો તે મેલ નવ જાય ભજન તું કરી લે ને ગુરુદેવનો રે. કાશી દ્વારકા ગયા થકે શું થયો રે. કાશી દ્વારકા ગયા થકે શું થયો રે. એક દંડ ને બીજો સિદામ ભજન તું કરી લે ને ગુરુદેવનો રે. એક દંડ ને બીજો સિદામ ભજન તું કરી લે ને ગુરુદેવનો રે. રામાનંદ નો બાળક એમ બોલ્યા રે. રામાનંદ નો બાળક એમ
बोलिया रे गुण गाय से दास कबीर भजन तो करे लेने गुरु देव नो रे गुण गाय से दास कबीर भजन तो करे लेने गुरु देव नो रे तने मणो मनुष्य अवतार हड़ियो काढ़े हरे तने नहीं मळे रे तने मळो मनुष्य अवतार हड़ियो काढ़े हरे तने नहीं मळे रे तो आओ मोंगो मनुष्य दे आपने मिलो से सतगुरु ना वचन माथे विश्वास राखी અને સહેજે સહેજે ભવ સાગર તરી જવાય એવું છે તો બોલવામાં કઈ ભૂલ સુખ થયો તો માફ કર્યો સતગુરુ મહારાજની